ગુડ મોર્નિંગ બાળકો, આપણે સ્માર્ટ ચાર્ટ વિશે ખ્યાલ આવી રહ્યા છે. આજે પહેલા આપણે પાઈ ચાર્ટ શીખેલા હતા, વર્તુળ આલેખ શીખ્યા હતા, તેના પરથી પ્રશ્ન ના જવાબ આપ્યા હતા. આજે આ લંબ આલેખ આપેલા છે, એ લંબ આલેખ પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે, બરાબર છે? તો પહેલો આલેખ એવો છે કે ચાર શહેરોના તાપમાન ડિગ્રી સેલ્સિયસમાં તો બતાવી દીધા છે, અને બે ભિન્ન દિવસના તાપમાન છે, એટલે કે એક પહેલી જૂનનું અને એક ડિસેમ્બર. ડિસેમ્બર મહિનામાં ઠંડી હોય એટલે ઠંડીનું તાપમાન બતાવેલું છે, અને જૂન મહિનામાં ગરમી હોય તો ગરમીનો માહોલ બતાવેલો છે, બરાબર છે? તો એ પરથી આપણને બંનેના સવાલ જવાબ જે આપેલા છે તે આપણને કરવાના છે કે પહેલી જૂનના રોજ કયું શહેર સૌથી વધુ ગરમ છે. તારીખ આપી દીધી છે પહેલી જૂન, આ પહેલી જૂનનો આલેખ અહીં છે, અને આ પહેલી ડિસેમ્બરનો આલેખ છે. તો પહેલી જૂનના રોજ કયું શહેર સૌથી વધુ ગરમ છે, તો તમે અહીંયા લખવાનું ભૂલી ગયું, 38, બરાબર છે? તો તમે જોઈ શકો છો કે દિલ્હીનું 33 છે, શિમલાનું 22 છે, બેંગલુરુનું 28 છે, જ્યારે જેસલમેરનું 38, એટલે સૌથી વધુ ગરમ કોણ છે? જેસલમેર, એટલે લખી દેવાનું જેસલમેર સૌથી વધુ ગરમ શહેર છે, ઓકે? બીજો સવાલ એવો કરેલો છે કે પહેલી ડિસેમ્બરના રોજ કયું શહેર સૌથી વધુ ઠંડુ છે. ઠંડુ છે એટલે કે શિમલા. જોજો બધા ચારે ચાર કરતા સૌથી ઠંડુ કોણ છે? શિમલા. પણ પહેલી ડિસેમ્બરમાં જોવાનું મારી બોલાય, આ જૂન મહિના છે, પહેલી ડિસેમ્બર. તો પહેલી ડિસેમ્બરમાં શિમલા 10 સેલ્સિયસ પર છે. કેટલા પર છે? 10 સેલ્સિયસ પર. એટલે અહીંયા જવાબ લખી દઉં કે પહેલી ડિસેમ્બરના રોજ શિમલા સૌથી ઠંડુ શહેર છે, ઓકે? ત્યાર પછી પહેલી જૂન અને પહેલી ડિસેમ્બરના આ બે દિવસોમાં કયા શહેરોના તાપમાનમાં ઓછો ફેરફાર છે? પહેલી જૂન અને પહેલી ડિસેમ્બરના બે દિવસોને કયા શહેરમાં તાપમાનમાં સૌથી ઓછો ફેરફાર છે? તો જુઓ, દિલ્હીનું તમે જુઓ તો 33 - 23 એટલે કેટલું થયું? 10 સેલ્સિયસ. શિમલાનું જોશો તો 22 - 10 એટલે 12, બરાબર છે? બેંગલુરુનો જોશો તો 28 - 24 એટલે 4 સેલ્સિયસ, અને જેસલમેરનું જોશો તો 38 - 25 તો કેટલા થયા? 13 સેલ્સિયસ. હવે આ ચાર શહેરોના તાપમાનમાં તમે જોજો સૌથી ઓછો ફેરફાર કેમાં બતાવ્યો છે? બેંગલુરુમાં. તો તમે જવાબ લખી શકો છો કે બેંગલુરુમાં, બેંગલુરુ શહેરમાં તાપમાનમાં સૌથી ઓછો ફેરફાર છે. સમજણ પડી? એ જ રીતે બીજો પ્રશ્ન છે કે ત્રણ શહેરોના સમાચાર પત્ર કે ટીવી પરથી તાપમાન નોંધેલા છે, અને એના પરથી લંબ આલેખ બનાવેલો છે. એ લંબ આલેખ પરથી આપણને પ્રશ્નોના જવાબ શોધવાના છે. પહેલો સવાલ એવો છે કયા શહેરનું તાપમાન સૌથી વધુ છે. તમે જોઈ શકો આ ચાર શહેરો આપેલા, જૂનાગઢ, અમદાવાદ, રાજકોટ અને મહેસાણા. તો સૌથી વધુ કોનું છે? રાજકોટનું. તો તમે જવાબ લખી શકો છો કે રાજકોટ શહેરનું તાપમાન સૌથી વધુ છે. એ જ રીતે બીજું કયા શહેરોના તાપમાન એક સરખા છે, કેટલા? તો કોનું શહેરનું તાપમાન? જૂનાગઢ અને મહેસાણાનું તાપમાન 30 સેલ્સિયસ છે. બીજો સવાલ આપણને એવો છે કે કયા શહેરોના તાપમાન એક સરખા છે, કેટલા? તો હવે તમે જોઈ શકો છો કે જૂનાગઢનું પણ 30 છે અને મહેસાણાનું પણ 30, એટલે જૂનાગઢ અને મહેસાણાનું તાપમાન 30 સેલ્સિયસ છે, જે એક સરખા છે, બરાબર છે? હવે ત્રીજો સવાલ એવો છે કે સૌથી ઓછું તાપમાન અને સૌથી વધુ તાપમાન ધરાવતા શહેરોના તાપમાન વચ્ચેનો તફાવત કેટલો છે? તો સૌથી ઓછું તાપમાન તમે આમાં જોઈ શકો છો તો અમદાવાદ છે, અને સૌથી વધુ તાપમાન કોનું છે? રાજકોટનું. અમદાવાદનું તાપમાન છે 27 સેલ્સિયસ, જ્યારે રાજકોટનું તાપમાન છે 32 સેલ્સિયસ, બરાબર છે? તો એ રીતે તફાવત એટલે બંનેની બાદબાકી. તો આપણને 32 સેલ્સિયસ અને
27 સેલ્સિયસ બંનેનો તફાવત એટલે બાદબાકી કરી તો કેટલું આવ્યું તાપમાન 5 સેલ્સિયસ એટલા માટે આપણું અને ઘણો વધારે છે તમે એક તો જોઈ શકો કે રાજકોટ વધારે છે એટલે લખી દેવાનું કે 5 સેલ્સિયસ તાપમાન રાજકોટમાં વધારે છે ઓકે તો આ આપણું અત્યાર સુધી આપણે પાઈ ચાર્ટ જોયા વર્તુળ આલેખ પરથી પ્રશ્ન ચિહ્ન એટલે પ્રશ્નોના વાક્યો જોયા આજે આપણે આ લંબ આલેખ પરથી પ્રશ્નોના જવાબ શીખેલા હતા જે ચેપ્ટર અહીં પૂર્ણ થાય છે અને આગળના પાઠમાં આપણે જે કરવાનું છે તે નવેસરથી કરીશ ઓકે.